ગાંધીનગર ખાતે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા અમૃત મંથન પર ઇન્ટરેક્શન સેશન યોજાયું, જેમાં ફાઉન્ડેશનના આશરે 100 સભ્યોએ ભાગ લીધો હતો. મારું નામ શ્યામ તનેજા છે. હું એક એનજીઓ સાથે જોડાયેલું છું. એમનું નામ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન. આ એવું તંત્ર છે જેનો કમિટમેન્ટ છે કે ભારત બનાવો ઇન્ડસ્ટ્રી માધ્યમથી સ્મોલ એન્ડ મીડિયમ સેક્ટરના આંટરપ્રનર્સની સાથે અમે એમને સાથે કામ કરીને એમને સક્ષમ બનાવીએ છીએ, જેનાથી કે એ ભારત દેશની ઔદ્યોગિક તરક્કીમાં કોન્ટ્રીબ્યુટ વધારે કરી શકે. બીકોઝ આજની તારીખમાં ભારતનો કોન્ટ્રીબ્યુશન એમએસએમઈ સેક્ટરનો જીડીપીમાં બહુ ઓછો છે, જે વધી શકે. આપણે ચાઇનાને રિપ્લેસ નથી કરી શકતા, પણ ચાઇના પ્લસ જરૂર કરી શકીએ. અને એ એ સ્વપ્ન આપણો, મેક ઇન ઇન્ડિયાનો સ્વપ્ન આપણો પૂરો ત્યારે જ થશે જ્યારે બિલ્ડ ઇન્ડિયામાં ઓનર લોક માલિક લોકોને અમે કોચ કરીને એમની સોચમાં અને એના ક્રિયાઓમાં એ અંતર લાવીએ કે એ વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઊભી કરી શકે. અને વર્લ્ડ ક્લાસ કંપનીઓ જ્યારે ઊભી થશે તો ઇન્ડિયાની ગ્રોથ થશે. આ ભાવથી અમે 5 વર્ષથી કામ કરીએ છીએ. એનું નામ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન. આજે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનની એક નાનડી ડિવિઝન છે, આઈ લીડ. આઈ લીડ એટલે આઈ લર્ન ઇવોલ્વ અચીવ એન્ડ ડિવેલપ. આઈ લીડ, આઈ લીડ, તમે જુઓ આઈ લીડ, આઈ લીડ. આજે આઈ લીડનો એક ફંક્શન હતું. અમે દર અઠવાડિયે, દર પખવાડિયે મળીએ છીએ. એવરી ફોર્ટનાઇટ વી મીટ. ધીસ ઇઝ અવર ફિઝિકલ સેશન. વી મેટ ટુગેધર ઇન ગાંધીનગર ગિફ્ટ સિટી એન્ડ વી હેડ ઇન્ટરેક્શન વિથ ઇચ અધર. વી હેડ એડેડ વેલ્યુ સેશન ઇન વિચ પીપલ લર્ન અબાઉટ ધેમસેલ્સ. આઈ લીડની ઇવેન્ટમાં આજની ગાંધીનગરમાં જે થઈ છે એમાં આજે હાજર 95 લોકો હતા. અને 95 બિઝનેસ ઓનર્સ છે એ લોકો બધા, નાનીથી કરીને મીડિયમ સેક્ટર, બિગ સેક્ટરના માલિક લોકો છે. અને જે દર પઠવાડિયે પખવાડિયે અમે મળીએ છીએ, જેનાથી કે બિઝનેસનો એમનો વિકાસ થઈ શકે. સર, આ ફાઉન્ડેશન દ્વારા કેટલા લોકોને બિઝનેસ સક્સેસ કરવામાં આવ્યો છે? હવે આજે અમે શેર કર્યું કે આજની તારીખમાં અમે આ મહિનામાં જ 2 કરોડનો બિઝનેસનો ટ્રાન્ઝેક્શન થયો છે. એટલે એકબીજાને અમે વિશ્વાસ થઈ જાય તો આપણે બિઝનેસ કરીએ છીએ. પણ આજ 5 વર્ષમાં લગભગ નહીં તો અમે ધંધો તો 100 કરોડમાં કર્યો હશે, પણ અમે ગણતરી ના કરતા હતા. હવે ગણતરી શરૂ કરી છે. અને બિઝનેસમાં કેટલા સક્ષમ થયા છે એની એની તમે જે વિગત કાઢો તો એ ટ્રેમેન્ડસ ઇમ્પ્રુવમેન્ટ છે. 30% આપણા જે લીડર્સ છે એમના બિઝનેસ લગભગ 3 વર્ષમાં ડબલ થઈ ગયા છે.